શૂન્યક્રમ ભણશું પછી. હા, 4.12 આપણે કરો. બરાબર કે પોઈન્ટ 2 હા શું છે જોઈ તો આ
ખાલી જગ્યા હું આવી ગઈ હવે ત્રીજી ખાલી જગ્યા આપવાની તો પાછું હું લખી આપણે રહ્યો ત્રણ પછી તો પ્રયોગ ત્રણ પછી તો પાછો આ જ કથા કરવાની એક બરાબર કે એ રેશિયો 1 બી રેશિયો 0 હું તો જે એક જ જોઈ છે કે મૂકો કે કેટલો છે તમારી પાસે 0.2 તો 0.2 ગુણ્યા 1 કેટલું છે તો ઈજ લાઈન માં 1 ગોતવાનો કેટલો 0.4 0.08 આ લખાયા કે 8 ગુણ્યા 10 ની માઈનસ 2 આ હું મેળવ એક મળી તો અહીંયા પાછો લખી નાખશો શું કે 8 ગુણ્યા 10 ની માઈનસ 2 રહ્યો 4 રેવડી એક આવડી જાય જો જગ્યા પૂરી બરાબર હવે પેલા દાખલા જોઈ લો 12 માં દાખલા સુધીમાં બે દાખલા લગભગ મારા ખ્યાલથી બાકી હોવા જોઈએ પેલા ઉપરથી લઈ લો જે દાખલો બાકી છે ને કેટલા માં છે 4.3 ઓકે હજી એક જ છે જો તો 4 પોઈન્ટ શું છે પેલા સરખી હેડલાઈન વાંચો તો આ વાસ્ય પ્રથમ ક્રમની પ્રક્રિયા ઓકે ને જવા દો ફેરવો પેલે પછી એક બાકી નથી 12 સુધી નહીં ઓકે હાલ કેટલા સુધીના દાખલા થઈ બે કે ત્રણ દાખલા છે ને એટલા સુધી માં કે બે જ રહ્યા બે જ ને ઓકે બે નાના નાના દાખલા છે કે બહુ મોટા દાખલા નથી ઓકે ચાલ હવે આવો થિયરી ઉપર આ ચાલુ કરો ચાલુ છે આવો થિયરી અત્યારે મિલન પરી મોડ સો આ પછી ટોપિક પ્રક્રિયાની અનુરૂપતા પ્રક્રિયાની આણ્વિકતા એટલે એકદમ સિમ્પલ અને સરળ જો સાદી ભાષામાં કહીએ તો રાસાયણિક પ્રક્રિયામાં શેમાં રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો એક સાથે અથડાય પ્રક્રિયકો એક સાથે અથડાય આ પ્રક્રિયકોની સંખ્યા છે ને કેમ મતલબ પ્રક્રિયકની સંખ્યા કેટલી મતલબ પ્રક્રિયકના મોલ કેટલા એટલી એની સમજમાં આવી આખી વસ્તુ એકદમ સિમ્પલ સર મને બુક માં તો વ્યવસ્થિત સરળ ભાષામાં વ્યાખ્યા આપી છે કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝના ની સંખ્યા એક સાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરે છે અને આણ્વિકતા મત ભાઈ પણ એને સ્પષ્ટ શબ્દ વાપરો કયો પ્રાથમિક પ્રક્રિયા તો આનો સીધો મતલબ એવો થાય કે આણ્વિકતા છે એ પ્રાથમિક પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય સંકીર્ણ પ્રક્રિયા માટે આનો કોઈ મતલબ રહેતો પ્રક્રિયાકરણ નક્કી થાય શેનો સંકીર્ણ પ્રક્રિયાનો પ્રક્રિયાકરણ નક્કી થાય કેમ થાય આપણે સમજાય ફરી પાછું બરોબર પણ આણ્વિકતા છે જટિલ પ્રક્રિયા માટે લાગુ પડતી નથી અથવા તો એનો કોઈ અર્થ નથી લાગુ તો પડે પણ એનો કોઈ મીનિંગ છે ને એનો કોઈ મતલબ છે નહીં બરોબર છે ચાલો તો એક વાત આપણને બધી ખબર પડે શું કે ભાઈ પ્રાથમિક પ્રક્રિયા માટે શેના માટે પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વિકતા છે એ લાગુ પડે પણ જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા લાગુ પડી શકે અથવા લાગુ પડી શકે પણ એનો કોઈ અર્થ નથી એના જેવી વાત છે કે નાનું એવું બાળક હોય બરોબર છે એની કેજી મતલબ કે આપણે લેતા હોય એને પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ મતલબ રહેતો તો જ્યારે યાદ રાખવું જોઈએ તમે જે હમણાં વાત કરતા હો તેને કોઈ મતલબ છે ખરી જો કાં તો તમે એના ઇંગ્લિશમાં બોલતા હોય કંઈ વાંચવા દો મોઢે દાખલા બોલતા હો વાંચવાને કંઈક બોલતા હો બરાબર એનો કોઈ મીનિંગ ખરી એને કઈ ખબર પડે કે આ શું કે છે એના જેવું છે તમે ભેંસાની ઇંગ્લિશમાં બોલતા હોય યુ આર બફેલો
કહેવાનો મતલબ એ તમારે લાગુ પડે ખબર તમે ખીજાતા હોય તમે મેચ થી ખીજાતા હોય બધા કે કૂતરાને ખીજાતા હોય તું મને કર્યું મને તને ખબર નથી હું કોણ છું તમે કહી શકો એને પણ એના માટે કોઈ અર્થ છે તમે પછી ગુજરાતીમાં કયો ઇંગ્લિશમાં કયો કે કોઈ આડકતરી ભાષામાં કયો બરોબર છે એમ ડોળા કાઢો એનો કોઈ મતલબ ખરી સેમ વસ્તુ કે જટિલ પ્રક્રિયા માટે કે સંકીર્ણ પ્રક્રિયા માટે આનો કોઈ મતલબ નથી મેં તમને કાલા બંને વસ્તુ સમજાવી પ્રાથમિક પ્રક્રિયા શું છે અને જટિલ પ્રક્રિયા શું છે પ્રાથમિક પ્રક્રિયા શું છે એક જ તબક્કામાં પૂર્ણ થાય એટલે શું કહેવાય જટિલ પ્રક્રિયા શું છે વધુ તબક્કાની અંદર થાય એટલે શું કહેવાય ક્રિયાવિધિ જોવી પડે શું જોવી પડે તો જ ખબર પડે ને કેટલા તબક્કામાં પૂર્ણ થઈ તો એનો મતલબ એમ કે આના ઉપર તમને ક્રિયાવિધિ ની ખબર હોવી જોઈએ તો તમે એની આણ્વિકતા માટે એની વાત કરી શકો જટિલ પ્રક્રિયા માટે નહીતર તમે એની વાત કરી શકો નહીં ઇઝ ઇટ ક્લિયર તો આણ્વિકતા તમને સ્પષ્ટ તમારે વ્યાખ્યા માટે પૂછી હોય કદાચ મારા બાયચાન્સ તમને થિયરી પણ પૂછી શકે કારણ કે આની થિયરી બે તરફ પૂછાય છે બાકી બે હતી પૂછાય મી કાઢ નહીં કે 30% મજા બે પૂછાય છે પણ કદાચ આણ્વિકતા ની થિયરી પૂછે કદાચ ભૂલ થઈ અને બાકી બે પ્રક્રિયા આપણે આવશે બે થિયરી આવશે તો મેથેમેટિકલ આખી આવશે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા બાકી આ ચેપ્ટરમાં દાખલા છે દાખલા સંતુલન યાદ કરો પૂરો છતાં મેં તમારા વખત થોડું ઘણું કાઢી નાખ્યું આ વખતે સિંગલ પોઈન્ટ નથી કર્યો સિંગલ દાખલો ટોટલ ટોટલ હેડ ટુ ઝેડ બધું કરે મેં તો ક્યારેક બાય ચાન્સ 5 વર્ષ પછી કોઈને જોવું તો સીધે સીધા આખી આખું જોઈ શકું કોઈ ક્યાંય વાંધો ના આવે સ્વાધ્યાયના બધા દાખલા બધા ઉદાહરણ બધા ટોપિક હેડ ટુ ઝેડ લીટીએલી કાંઈ છોડી નથી આપણે પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝની અણુઓની સંખ્યા અથડામણની એક સાથે અથડામણની સંખ્યા કે જેથી રાસાયણિક પ્રક્રિયા શું થાય પૂરી થાય તો મતલબ કેટલા અણુઓ પ્રક્રિયાના અથડાય જેને શું કહેવાય એની આણ્વિકતા સપોઝ એક્ઝામ્પલ લઈએ પ્રથમ એક્ઝામ્પલ લઈએ એમોનિયમ નાઇટ્રાઇટ NH4NO2 એમોનિયમ નાઇટ્રાઇટ નાઇટ્રેટ ને નાઇટ્રેટ એટલે શું હોય NO3 આવું છે NO નાઇટ્રોજન એક જ અણુ અથડા પ્રક્રિયક પર નિપજમાં ભલે ગમે અથડા પ્રશ્નનું ખબર સમજાવ્યું કે અથડાનો સિદ્ધાંત આપણે આવે છે ભણતર આ વખતે કાપી પણ અથડાશે તો જ નિપજમાં રૂપાંતર પામશે નહીં તો નિપજમાં રૂપાંતર પામશે નહીં એવી જ રીતે માનો કે બીજું એક્ઝામ્પલ લ્યો કે 2HI અને તમે તોડો તો શું બન્યું હવે કેવાની આણ્વિકતા કે બે ખ્યાલ પડે છે
નગરી માં બેસે છે થર્ડ વસ્તુ ની આપણે વાત કરીએ તો કે 2NO + O2 થી 2NO નો ખબર પડે આપણે સબ ખૂબ ગયો પણ સમજી લેવા જો આવડે તો કાઈ સિમ્પલ જોડી દે તો આની આ રીતના કે જનરલી વધુમાં વધુ આણ્વિકતા કેટલી હોય કે 3 કરતા જો આણ્વિકતા વધી જાય એક તો બહુ પ્રક્રિયાઓ ઓછી હોય જેની આણ્વિકતા 3 કરતા વધુ બરોબર પણ જો એમાં પણ કદાચ મને કે હોય તો એ પ્રક્રિયા પ્રાથમિક પ્રક્રિયા હોતી નથી એ કઈ હોય છે સંક્રિય અને એના માટે આણ્વિકતાનો કોઈ અર્થ નથી મગજમાં બેસે છે આ વસ્તુ અમે ત્રણ લીધું પણ આ કઈ પ્રક્રિયા તમને ત્રણ થઈ પ્રાથમિક આ સંકીર્ણ પ્રક્રિયાઓ નથી આ એની આણ્વિકતા 3 કરતા વધારે હોય ખરી પણ જો એની આણ્વિકતા 3 કરતા વધારે હોય તો એ પ્રક્રિયાઓ પ્રાથમિક પ્રક્રિયાઓ રહેતી નથી અને એ પ્રક્રિયાઓ કેવી થઈ જાય છે જટિલ પ્રક્રિયાઓ અથવા તો સંકીર્ણ પ્રક્રિયાઓ હોય અને સંકીર્ણ પ્રક્રિયા માટે આપણે આણ્વિકતાથી લખી શકીએ નહીં પ્રક્રિયાક્રમ કેમ લખાય મેં તમને સમજાવ્યું કેમ લખાય તો કે પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં અથવા તો અનુસંધાન બરોબર તો જનરલી એવું હોય છે મોટા ભાગે આપણી બુક પર દે પણ લોન તરીકે આપણે લખી શકીએ ડીવી આણ્વીય અને ત્રિ આણ્વીય પ્રાથમિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન દ્વિઆણ્વીય અને ત્રિઆણ્વીય ખાસ કન્ડિશન છે પ્રાથમિક પ્રક્રિયા માટે એની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ તમે યાદ કરવાનો પ્રયત્ન કરો આ પ્રક્રિયા મેં તમને લખાવી દીધી કીધું તો મને આની વિસ્તાર બે છે લગભગ લખે મને ખ્યાલ છે h2 i2 હોય h2 બે નું શબ્દ ઉચ્ચાર કરે મને ખબર નથી આ તો આપણે પ્રેક્ટિકલ સાબિત કર્યું કે એનો પ્રક્રિયા ક્રમ કેવો હતો ત્રણ ની આણ્વિકતા પણ કેટલી છે અને આ જ પ્રક્રિયા છે એનો પ્રક્રિયા ક્રમ પણ કેટલો થાય અને આણ્વિકતા પણ કેટલી છે પણ જો એ પ્રાથમિક પ્રક્રિયા હોય તો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા બે કેવું થાય આલ્કેન છે એનું તમે દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ નીકળતો ઘણા બધા તબક્કામાં સુધી એ તબક્કામાંથી ધીમો તબક્કો કયો એ ધીમો તબક્કો જે છે બરોબર એના જે પ્રક્રિયકો છે જે તબક્કો કેવો છે ધીમો છે માનો કે એક પ્રક્રિયા થાય છે તમારી પાસે એ ટુ બી ટુ સી ટુ ડી બરોબર પણ પ્રક્રિયા તમારી સીધી શું થાય છે એ ટુ D થાય બરોબર તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંક કઈ હોય આને કે હોય પણ આનો વેગ અચળાંક શું કે k2 આનો વેગ અચળાંક
આ પહેલો તબક્કો કહો આ બીજો તબક્કો આ પહેલા તબક્કા માટે પ્રક્રિયા કોણ એ બીજા તબક્કા માટે પ્રક્રિયા કોણ બી ત્રીજા તબક્કા માટે પ્રક્રિયા કોણ સી એવું જો એક તો બે પણ હોય છે બરોબર બે બે પણ હોય બે પ્રક્રિયા હોય બે થી પણ એવું પણ હોય છે કે કઈ ખોટું નથી તો મેં શું કીધું કે જટિલ પ્રક્રિયા માટે કયો તબક્કો વેગ નક્કી કરે જે તબક્કો ધીમો હોય એ તબક્કો વેગ નિર્ણાયક તબક્કો ફરી પાછો મગજમાં પ્રશ્ન ઉઠે છે ધીમો જ કેમ નક્કી કરે ઝડપી નું વાંધો ભેટમાં દુખે બે વ્યક્તિઓ રેસ ની અંદર દોડતા હોય તેમાંથી કોણ જીતે જે ઝડપી હોય જીતે કોના કારણે જીતે ઓલો ધીમો પડે એના કારણે ઓલો જીતો છે એવું કોઈ એક ક્લાસ ની અંદર 100 માર્ક ની ટેસ્ટ માં હાઈએસ્ટ 10 માર્ક આવ્યા હોય બરોબર અને બીજા ની ઓછા માર્ક હોય તો એને હોશિયાર કહેવાય કોની સાપેક્ષે જેના માર્ક 10 કરતા તો તમે નિર્ણય કોના આધારે લીધો આ હાઈએસ્ટ આ હોશિયાર કહેવાય જે નબળો છે એના સાપેક્ષે આપણે લીધું ને કે ભઈ આના માર્ક ઓછા આના માર્ક વધારે છે પણ કોની સાપેક્ષે વધારે ગોવા જેવો છે હવે એવું કોઈ કે એનો મતલબ શું થયો કે કોની સાપેક્ષે કે સમજ માં આવે આ જે વાત બરોબર તો સાપેક્ષતા વસ્તુ છે એ જો એટલે એની તમે નિર્ણય તો ખરેખર એની ઉપર લીધો કે એના આધારે તમે નિર્ણય લીધો કે આ એવો છે મૂલ્ય નીચું હોય અથવા તો કોઈ એકાદ પ્રક્રિયકની સાંદ્રતા કેવી હોય એટલે આનો માર્ગ આ તબક્કો ધીમો છે ધારો કે તો આનો વેગ હું લખો વેગ બરાબર k into a રેસ ટુ x સમજ માં આવી આપની વસ્તુ તો આ વેગ ધીમો છે એની પાછળ કોણ આધાર ઉભો છે કા તો કે મને કા તો આનું મૂલ્ય નીચું મળે મને જવાબદાર કોણ ભાગ લેતા પ્રક્રિયકોની કોઈ એકાદની બે હોય તો કોઈ એકાદની સાંદ્રતા એટલે એનો વેગ કેવો આપણે આગળ ભણી ગયા જેમ સાંદ્રતા ઘટાડતો એમ વેગ ઘટતો જાય ધીમા તબક્કાની આણ્વિકતા તે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ ખબર પડી કે પ્રક્રિયાક્રમ નો કે જટિલ પ્રક્રિયાનો બરોબર એક તમને રાસાયણિક પ્રક્રિયા છે બુક ની અંદર આપી છે આ કેવું હોય ખબર કે KClO3 H3SO4 H2SO4 નવ ને દસ બરોબર આ જટિલ પ્રક્રિયા છે
एक तबक्का में पूर्ण थाय नहीं पण खरेखर आ प्रक्रिया नो प्रक्रिया क्रम કેમ નકી દે ખબર પડી પ્રક્રિયામાં નો બે થાય કેમ નકી દે ખબર પડી કેમ નકી થાય કે જટિલ પ્રક્રિયા માટે આમાં શું કોતો આવો જીવો તો પણ આપનો પણ ક્રિયાવિધિ હોય તો પણ બરોબર ક્રિયાવિધિ એટલે ધીમા તબક્કાની આર્થિકતા એ હું તમને પ્રક્રિયા નો પ્રક્રિયા ક્રમ એક સરસ મજાનું એક્ઝામ્પલ તમને આપું છે એવું કીધું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિઘટન કરવામાં આવે I માઇનસ ઉદીપક અને આલ્કલાઇન માધ્યમની અંદર તો એમાંથી શું થાય કે H2O પ્લસ O2 બે આ પ્રક્રિયા છે બરોબર હવે આ પ્રક્રિયા એ જટિલ પ્રક્રિયા છે કે પ્રક્રિયા છે જટિલ ઉદીપકની હાજરીમાં થતી હોય ક્રિયાવિધિ તો થાય મેં તમને કૃષ્ણ રસાયણ વિજ્ઞાનમાં સમજાવ્યું કે ઉદીપકની હાજરીમાં પ્રક્રિયા થતી હોય એમાં ક્રિયાવિધિ તો જનરલી હોય એમને લગભગ થાય હવે IO માઇનસ જે બિનોની પાછો પ્રક્રિયા કરે કોની આ H2O2 છે તો એ લખો બીજો તબક્કો H2O2 પ્લસ IO માઇનસ જે ઓક્સિજન અહીં જાય પાછો કયો જાય ધન બરોબર એટલે અહીં શું થાય પાછો તો કે H2O પ્લસ O2 પ્લસ દ્વિપક હતો પાછો પ્રક્રિયાની અંતે મળી ગયો અને આ તબક્કો છે કેટલાનો છે પહેલો આ તબક્કો છે બીજો પણ આ તબક્કો છે ને ધીમો તો તબક્કો છે ધીમો હવે જોવા આ પ્રક્રિયા માટે મારે લખવું હોય તો શું લખાય તો કે રેટ બરાબર કે H2O2 ઇન્ટુ I આ પ્રક્રિયા કરવા કેટલા બીજો ઓકા એને આણ્વિકતા કેટલી છે બે હમણાં મતલબ કે જટિલ પ્રક્રિયા માટે ધીમા તબક્કાની આણ્વિકતા એ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રિયાવિધિ માટે બરાબર ઓકે ચાલ હવે એક તમને આ પ્રક્રિયા જે આપી છે પછી એના નીચે કે 1 2 3 કરીને મુદ્દા આવે દેખાય એટલે એ મુદ્દા પાસે તમારે કે લખી લો કે તફાવત આપો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા જૂની બુક માં તમને લખેલ હોય છે જો લખી રાખો જો ત્રણ મુદ્દા આવે પણ તમે એક બે ને ત્રીજો મુદ્દો કે પોતે આગળ લખી જો ભાઈ પૂછે બે માર્ક્સ ની અંદર કે પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા તો પહેલી કેરી તો શું આપવાનું પહેલા મુદ્દા ની અંદર શું આપવાનું તમારે એની અંદર બે ની અંદર પહેલા મુદ્દા તમે પહેલા મુદ્દા બે ની અંદર વ્યાખ્યા બે બરોબર પ્રક્રિયા ક્રમ ની વ્યાખ્યા આપણે શું કહેતા કે ભાઈ પ્રક્રિયાના વેગ ની રજૂઆત માં પ્રક્રિયક ની સાંદ્રતાના સાંદ્રતાનો સરવાળો કે શું કહેવાય
आणि तनी व्याख्या प्राथमिक प्रक्रिया मा भाग लेती स्पीशीज ना अणुओनी एक साथे अथडामणनी संख्या के जेथी रासायनिक प्रक्रिया पूर्ण थाय तेने आण्विकता कहे छे। बीजी वात ओ काले आपणे जोयुं आ पेलो पेलो मुद्दो बेही नथी काले आपणे जोयुं के प्रक्रिया क्रम छे शून्य पूर्णांक अने अपूर्णांक आण्विकता छे एमां शून्य होय अपूर्णांक होय तो के नहीं बरोबर ए शून्य के अपूर्णांक होय सके त्रीजो मुद्दो लखवा बरोबर के प्रक्रिया क्रम छे ई प्राथमिक अने जटिल आ बन्ने प्रक्रिया माटे लागू करी शकाय अहींया आपणे शुं लखीए के प्राथमिक सॉरी के प्राथमिक प्रक्रिया माटे आण्विकता लागू पाडी शकाय पण जटिल प्रक्रिया माटे आण्विकतानो कोई अर्थ नथी न लागू पाडी शकाय एवुं कही शको नहीं अहींया आण्विकता दस जटिल प्रक्रिया પણ એનો કોઈ અર્થ નથી કારણ કે આપણે આણ્વિકતા ઉપરથી કયો ક્યાં લઈ જાય છે ખરેખર આપણે ખરેખર આણ્વિકતા એટલે આપણે આપણો અભ્યાસ મૂળનો હેતુ હતો આણ્વિકતા ભરવાનો કે આ એક બે નહીં એવું નહીં એટલે આપણો મૂળ હેતુ આ હતો કે જોઈએ આ પ્રાથમિક પ્રક્રિયાની જેટલી આણ્વિકતા હોય એટલો એનો હું ત્યાં પ્રક્રિયા ક્રમ અને જો જટિલ પ્રક્રિયા હોય તે બધી ધીમા તબક્કાની આણ્વિકતા છે એ હું ત્યાં પ્રક્રિયાનો ક્રમ આપણો ભરવાનો હેતુ આ તો જરૂરી હતો જ નહીં ભાઈ ઓ આ તો સિમ્પલ સોબત વાત છે બાકી આપણે એવું કહીએ ને ચાલો ચાલો કોઈક મતલબ લે ગઈ બરાબર કે એક અણુ પ્રક્રિયા વપરાય એટલે પ્રાથમિક પ્રક્રિયા કે નામ એક આણ્વિક કહેવાય ઓલોને બે આણ્વિક કહેવાય ને ત્રિઆણ્વિક કહેવાય આ પૂરી તો એના માટે ટોપિક આખો લેવાની કોઈ જરૂરિયાત નથી પણ આ ટોપિક ભણવાનો મૂળ હેતુ આ કે જો પ્રાથમિક પ્રક્રિયા હોય તો એ પ્રાથમિક પ્રક્રિયા માટે એની આણ્વિકતા શું થાય એનો જટિલ પ્રક્રિયા માટે ધીમો તબક્કો સૌથી ધીમો એવું કહેવાય વધારે ધીમો હોય તો શું કહેવાય સૌથી ધીમો તબક્કાનો વેગ છે બરોબર એ એની પ્રક્રિયા ક્રમ છે અથવા આણ્વિક અથવા પ્રક્રિયા છે આણ્વિકતા છે એ નક્કી કરે અથવા આણ્વિકતા ઉપર શું નક્કી કરી શકીએ આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ બરોબર તો ત્રણ મુદ્દા એ તમને ટેક્સ્ટબુક ની અંદર આપેલા છે એ પણ સરખામણી કરી લે પણ ત્રણે ત્રણ મુદ્દા જે આપણે અહીંથી વ્યાખ્યા સિવાયના ત્રણ મુદ્દા તમને આપ્યા છે પણ ત્રીજો મુદ્દો માત્ર ને માત્ર એને જટિલ પ્રક્રિયા માટે કીધો જઈ લઈએ બરોબર અહીં સુધી આપણે રાખ્યા આજના માટે